नर्मदा डेमनी जल सपाटी में सतत वधारो नोंधाई रह्यो छे। 24 कलाक में नर्मदा डेमनी जल सपाटी 38 सेंटीमीटर वधी छे। हाल नर्मदा डेमनी जल सपाटी 121.32 मीटर छे। उपरवासमांथी 68,062 क्यूसेक पाणीनी आवक नोंधाई छे। केचमेंट विस्तार में वरसादथी पाणीनी आवक नोंधाई छे, जो कि डेममांथी 13,600 क्यूसेक पाणी छोड़ाई रह्यु छे। રાતના વરસાદ પડ્યા પછી 5 મહિના થયા છે પુલના, અને પુલનો પીચિંગ કરેલું તૂટી ગયેલું છે, એ બંને સાઈડે ધોવાઈ ગયેલી છે, તિરાડો બી પડી ગયેલી છે, સિમેન્ટ કરેલો પથ્થર બી બહાર આવી ગયેલા છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી પટ્ટન રોડ જતા લુણાવાડાથી માત્ર 2-3 કિલોમીટર દૂર જે 4-5 મહિના અગાઉ જે રસ્તો નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે તેની આજુબાજુનું જે પીચિંગ કરવામાં આવ્યું છે, આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે પથ્થરથી પીચિંગ કરવામાં આવ્યું છે, જે 4-5 મહિના અગાઉ જ આ નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે અને જે આ પીચિંગ પથ્થરનું કરવામાં આવ્યું છે તેની સાઈડો જે છે તે સાઈડો એક જ વરસાદને લઈને, ગત રોજ પડેલા વરસાદને લઈને આપ જોઈ શકો છો કે જે આ રીતે બેસી ગઈ છે। તો જો આ જે માર્ગ અને મકાન વિભાગ છે તેના સામે સવાલો ઉઠવા પામ્યા છે કે જો આટલી નવીન કામગીરી કરેલી છે, નવીન કામગીરી 4-5 મહિના અગાઉ કરેલા કામગીરીમાં જો આ રીતે જ કામગીરીની અંદર જો દેખાશે તો પછી અહીંયા એક સ્થાનિક રહે છે, સ્થાનિકનું ઘર પણ અહીંયા છે, લગભગ 2-3 વર્ષથી અહીંયા રહે છે। તો આ જે પીચિંગ છે તે પીચિંગ બેસવા પામ્યું છે ત્યારે જે આને જો પુલને કોઈ નુકસાન થાય કે કોઈ બેસી જાય કે ગમે ત્યારે જો ઘટના કોઈ ઘટે તો આનો જવાબદાર કોણ, જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।